ભરૂચમાં રહેતા માછીમારો દ્વારા નર્મદામાં ઓછા પાણીના કારણે તેઓની રોજીરોટી છીનવાઈ જવાના મુદ્દે તથા નર્મદા નદીને જીવંત રાખવા બાબતે આગામી 16 એપ્રિલના રોજ ભરૂચ શહેરમાં મહારેલીનું આયોજન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. ભરૂચ શહેરમાંથી પસાર થતી પાવન સલીલામાં નર્મદા નદીમાં ઓછા વહેણના કારણે માછીમારોની રોજીરોટી છીનવાઈ જવા પામી છે, જેના વિરોધમાં આગામી 16 એપ્રિલના રોજ ભરૂચના વેજલપુર બંબાખાનાથી માછીમાર સમાજ દ્વારા નર્મદા સંગમ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારેલી શહેરના વિવિધ વિસ્તારોમાં થઈ કલેક્ટર કચેરીએ પહોંચી નર્મદામાં પાણી વહેતું રહે તે માટે ડેમમાંથી પાણી છોડવાની રજૂઆતો કરવામાં આવશે. મારું નામ રેખાબેન મુકેશભાઈ માછી છે. અમે અહીં નદી કિનારે જે વેજલપુર માછી સમાજ આવેલું છે એના સદસ્ય છીએ. આજે અમારા સમાજની એવી પડેલી હાલત થઈ ગઈ છે, ભાંગી ગયા છે, ત્યારે આજે અમારે રોષે ઉતરવાનો વારો આવેલો છે. આજે 1 મે જે સરકારે જે ગુજરાત આયોજન દિન રાખેલું છે સ્થાપના કરવાનું, એમાં ઘણો ખર્ચો કરી રહ્યા છે, તો અમારે સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે તમે આટલો ખર્ચો ગુજરાત માટે કરી શકો છો તો અમારો એક સભ્ય જે સમાજ છે માછી સમાજ, એના માટે તમે શું કરો છો? તમે અમારી તરફ જુઓ, અમારા લોકો ભૂખે મળે છે. તમે અમારા લોકોને જે નદીમાં પાણી છોડવાની વારંવાર માંગ કરેલી, એ માંગણી અમારી સ્વીકારવામાં આવતી નથી, એટલે ઘડી ઘડી અમારે સરકારશ્રીને આવેદનપત્ર આપવા પડે છે. કોઈ અમારું સાંભળતું નથી ને સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે જો ભણેલા ગણેલા નથી એટલે અમને કોઈ નોકરીની બી શક્યતા નથી. અમારા લોકો રખરે છે, ગમે એટલી ડિગ્રી હોય તો બી અમારા છોકરા પાછા આવે છે. એટલે અમારે આ સોલ તારીખે છે ને તો રેલીનું આયોજન કરવેલું છે, એમાં અમે બધા સહકુટુંબ નાના મોટા બાળકો સભ્યો બધા અમે રેલી કાઢવાના છે અને આવેદનપત્ર કલેક્ટર કચેરી આપવાના છે, તો જેથી કરે અમારું કંઈ સાંભળે અને નર્મદાના વહેણ ચાલુ કરે એ માટે અમે એમને અપીલ કરવા માંગીએ છીએ. રમીલાબેન અશોકભાઈ માછી એમ બંબાખાને રહેવાવાળા છે. અમે અમા માછી લોકો બધા ભૂખે મરે છે, નર્મદામાં પાણી છે નથી. અમારી માછી લોકોની રોજી રોટી જતી રહી, અમારા માછી લોકો બધા ભૂખે જ મરવાનો વારો આવેલો છે, તો સરકાર થોડું ઘણું જોવો, નર્મદામાં પાણી છોડો. અમારી મચ્છી મરતી નથી, આજે અમે મહેનત કરવા જઈએ છીએ. હું હિરલભાઈ ઢીમર, ભરૂચ વેજલપુર વિસ્તારના નર્મદા બચાવ આંદોલનકારીના હું એક સદસ્ય છું. અને અમે તમે જોઈ રહ્યા છો કે સરકારશ્રીએ નર્મદા માતાની કેવી હાલત કરી છે, સુખી ભત થઈ છે, મરણ પઠેમાં નર્મદા પડી છે. અમે સરકારશ્રીને આવેદનપત્ર પણ કેટલા ઘણા આપ્યા છે, એમને રજૂઆત પણ કરી છે અને અમને આશ્વાસન પણ આપ્યું હતું કે તમારા માટે સરદાર સરોવર માટે અમે તમને 15,000 ક્યુસેક પાણી છોડીશું. ઓન પેપર બતાવ્યું છે, પોલીસીનું કંઈ પાણી છોડવામાં આવ્યું નથી. પછી અમે 6 જણનું બી રિક્વેરમેન્ટ કર્યું તો બી કે હા તમે છોડીશું, પણ ત્યાં તો પાણી આવ્યું નથી. આજે માછીમારો નર્મદાની પર નિર્ભર છે, આજે એમની હાલત એટલી કપોરી છે કે તમે બોર્બી જોઈ બધા ઘરે બેઠા છે અને નર્મદામાં પાણી બિલકુલ નથી. આ પાણી માત્ર ને માત્ર ઉદ્યોગપતિને આપવામાં આવે છે, આ સરકાર ખાલી ઉદ્યોગપતિની છે એવું લાગે છે. કારણ કે તમે જોઈ રહ્યા છો કે અત્યારે નર્મદાની હાલત એટલી ખરાબ છે કે અમારા ભરૂચ જિલ્લામાં અને ખેડૂત માછીમાર આ બધા આજે પાણી વગરના વલખા મારે છે. એટલે ઘરના છોકરા ઘંટી ચાતે પડોશીને આતો મારે એવું કહેવું છે કે દક્ષિણ ગુજરાતના એમએલએ હોય કે નેતા હોય ગમે તે હોય, એ લોકોની અંદર આ નર્મદાના બચાવવાની બિલકુલ તાકાત નથી. એકોને ધરાવે તો એકોને આપણે રાજીનામું આપી દે. એના કારણે દક્ષિણ ગુજરાતના છારીદાર માણસ કહેવાય નેતાઓ કે આખી નર્મદા ત્યાં ખેંચી કાઢી છે. અને આ કોણ ત્યાં લાગીને અમને એવું પણ કહ્યું હતું કે તમે પાણી છોડ્યું છે, પણ પાણી કંઈ છોડવામાં જો આવતું નથી અને આ બધું પાણી સીધા ઉદ્યોગપતિને આપે છે આ સરકાર. માંગણી છે અમારી માંગણી હવે આગળ એવી છે કે અમે 16/4/2018ના રોજ અમે મહારેલીનું આયોજન કર્યું છે. એમાં ભરૂચ જિલ્લાના તમામ માછીમારો, ગુજરાત જિલ્લાના તમામ માછીમારો, ભારતભરમાંથી તમામ માછીમારો અહીંયા મિનિમમ 15,000થી ઉપર પબ્લિક ભેગું થશે અને અમે આવેદનપત્ર આપવા જવાના સરકારને. અને ત્યાં અમારે મોટા મોટું આયોજન કર્યું છે.